સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરેલી કોસાડ આવાસ ખાતેથી લાખોની કિંમતમાં મેફ ડ્રોન રક્ષના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે. જે આરોપી પાસેથી રક્ષનો જથ્થો વેચાણની રોકડ રકમ મળી આવી છે. કુલ 17 લાખથી વધુ મત્તાની કબજે કરવામાં આવી છે. જ્યારે રક્ષનો જથ્થો સપ્લાય કરનારી સબને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. સમાજમાંથી રક્ષના દૂષણોને અથવા નાથવા ક્રાઇમ બ્રાન્ચ ભરે કમર કસી છે. ત્યારે આ વચ્ચે સુરતના અમરોલી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ રૂપિયા 3,39,000થી વધુ કિંમતનો 133.95 ગ્રામ મેફ ડ્રોન રક્ષતા જથ્થા સાથે ડ્રગ્સ પેડલર ઝડપી પાડ્યો છે. અમરોલી કોસાડ આવાસમાં આવેલા મકાનમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચનો છાપો મારી ડ્રગ્સ પેડલર મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડની તપાસી નેતા કુલ 133.95 ગ્રામનો મેફ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જ્યારે ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલા 3,38,240ની રોકડ મત્તા પણ જપ્ત કરી છે. આરોપીની ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચના 3 મોબાઈલ, ડિજિટલ વજન કાંટા, નાની જીપી બેગ, બંડલ સહિતનો સામાન મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ લલિત વાગડિયાએ જણાવ્યું કે આરોપી તેના ઘરેથી જ ડ્રગ્સ વેચતો હતો. અમારી તપાસમાં જે વ્યક્તિ આરોપી ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેની પણ તમામ વિગતો મળી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે, માટે તેનું નામ અને જાહેર નથી કરી રહ્યા. અમારી ટીમ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોના ઘરેથી જ ખરીદી કરી લેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કેટલા સમયથી આ પ્રકારના વેચાણ થતું હતું અને અન્ય કેટલાક ઇસમો શહેરમાં સપ્લાય કરી રહ્યા છે તેની પણ અમે વિગતવાર માહિતી મેળવી રહ્યા છે. જી સર, જે ડ્રગ્સ પકડાયું છે શું છે, કઈ રીતે ઝડપાયું છે? નો ડ્રગ્સ ઇન સુરત સિટી, આ એક કેમ્પેન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેન અંતર્ગત સુરતના યુવાનો નશાના રવાડે ન ચડે અને પોતાની હેલ્થ બનાવે એ બાબતે ખાસ એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એડિશનલ કમિશનર સાહેબ અંગત રસ રાખી અને સુરત શહેરમાં જેટલા એમડી ડ્રગ્સ અને નાર્કોટિક્સને લગતા પદાર્થોનું વેચાણ કરે છે એ લોકોને તાત્કાલિક પકડી ત્યાં રેડ કરવા માટેની સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી. આ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન પીએસઆઈ પુવાર અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે કોસાડ આવાસની અંદર મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલ નામનો ઈસમ છે એ ઘણા એ નાર્કોટિક્સનું વેચાણ કરે છે અને પોતાના ઘરે એના પજેશનમાં રાખી અને છૂટક જે નશાના આદી એડિક્ટ થઈ ગયા હોય એ લોકોને વેચાણ કરે છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાતના સરકારી 2 પંચો સાથે એમના ઘરે રેડ કરવામાં આવેલી. રેડ કરતા એમના ઘરેથી 133 ગ્રામ ઉપર મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ છે, જેની બજાર વેલ્યુ 13 લાખ ઉપરની થાય છે. તેમજ એના ઘરેથી જેને સ્કેલ મળી આવેલ છે એને વેઇટ કરવા માટેના તથા અન્ય જે જીપ ફાઇલ હોય છે એ મળી આવેલ છે. એમ અલગ અલગ સાધન સામગ્રી મળી આવેલ છે તથા મેફેડ્રોનનો જે વેચાણ કરેલું છે એના જે રૂપિયા આવેલા છે એ 3,38,000 ઉપરની કેશ પણ મળી આવેલ છે. આમ એક મુસ્તાક ઉર્ફે એસટીડી નામને ગઈકાલે અટક કરવામાં આવી છે અને એના વિવિધ મુદ્દાસર રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સર, આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કઈ રીતે સપ્લાય કરતો હતો? આ ડ્રગ્સ છે એક વ્યક્તિ પાસેથી લાવેલો છે. એનું નામ અત્યારે હાલમાં ડિક્લેર નહીં કરી શકાય કારણ કે તપાસને લગતો મુદ્દો છે. પણ આ ડ્રગ્સ પોતાના ઘરે જ એના જે કસ્ટમરો છે એ પોતાના ઘરે આવી અને લઈ જતા હતા એવું હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. તેમજ વધુ પૂછપરછમાં રિમાન્ડ હેઠળની પૂછપરછમાં એનું વધુ ક્લિયર થશે. સર, ક્યાંથી મંગાવતો હતો એ તો જાણ થઈ હશે? હા, એક વ્યક્તિ એને આપી જતો હતો એ છે. એનું નામ પોલીસ પાસે આવી ગયું છે અને એને ઉપાડવા માટે અમારી ટીમો પણ રવાના કરવામાં આવેલી છે.